वाला संतो भक्तो, आज आपने परमात्माना मुक्तरा जेवा श्री निष्कळान स्वामी रचित काव्य संग्रह में उपस्थित हरिस्मृति नु पहलू प्रकरण स्वरूप चिंतामणि गाय ने एने सहारे महाराजनु ध्यान धरवू छे। एक्जेक्टली 25 मिनिट सुधी तमे बधा सावधान, आपणुं 25 मिनिटनुं ध्यान एक तार भगवत स्वरूप साथे संलग्नपणे थाय तो बहु पाप बळी जाय, बहु भगवान राजी थाय अने आपणुं बहु ज एमां सारूं थाय। मनोहर मूर्ति सुंदर श्री सहजानंद सुखरो, मनोहर सुंदर मूर्ति श्री सहजानंद सुखरो, नख शिख सुधी निराखता आवे आनंद अनु। एजी प्रथम प्रभु प्रगटने राखो रुदिया माई, अंगो अंग वलो किने अंतर रहू उच्छा। पुरुषोत्तम परम दयाल नाथ निरख्या छे, पुरुषोत्तम परम दयाल नाथ निरख्या छे, श्री भक्ति धर्म ना बार नाथ निरख्या छे, श्री भक्ति धर्म ना बार नाथ निरख्या छे, सुखदाई सहजानंद नाथ निरख्या छे, सुखदाई सहजानंद नाथ निरख्या छे, सत्संगीना सुख कंद नाथ निरख्या छे, सत्संगीना सुख कंद नाथ निरख्या छे, अंगो अंग मा अंगो अंग मा नाथ निरख्या छे, अंगो अंग मा अविनाश नाथ निरख्या छे, तेणे हइए छे उलास स्वामी नारायण, तेणे हइए छे उलास स्वामी नारायण, स्वामी चरण हरि भक्त न भय हरण, अरुण वर्ण के चरण हरि भक्त न भय हरण, तेमा शोभे चिन्ह सोल अवलोके सुख अतोल, तेमा शोभे चिन्ह सोल अवलोके शोभे चिन्ह असोळ आवे अवलोके सुख अतोळ, तेमा शोभे चिन्ह असोळ अवलोके सुख अतोळ,
ચરણ ના ચિન્હ છો નાથ નિરખ્યા છે, જમણા ચરણ ના ચિન્હ છો નાથ નિરખ્યા છે, સ્વસ્તિ અષ્ટકોણ છે સો નાથ નિરખ્યા છે, સ્વસ્તિ અષ્ટકોણ છે સો નાથ નિરખ્યા છે, વજ્ર અંકુશ ને ધ્વજ જવ જાંબો કહીએ કંજ, વજ્ર અંકુશ ને ધ્વજ જવ જાંબો કહીએ કંજ, પગ ભેવું માઉર્ધ્વરેખ શોભે અતિશય વિશેષ, પગ ભેવું માઉર્ધ્વરેખ શોભે અતિશય વિશેષ, પગડા બે ચિન્હ સાત સદા સુખદાયી સાક્ષાત, પગડા બે ચિન્હ સાત મહારાજ સદા સુખદાયી સાક્ષાત, મચ્છ ત્રિકોણ ને વ્યોમ કળશ ધનુષ ને સોમ, ધનુષને સોમ નાથ નિરખ્યા છે, કલશ ધનુષને સોમ નાથ નિરખ્યા છે, ગોપદ સ્વતા ગણીએ સાત નાથ નિરખ્યા છે, ગોપદ સ્વતા ગણીએ સાત નાથ નિરખ્યા છે, સોળે ચિન્હ એ હવિખ્યાત નાથ નિરખ્યા છે, નાથ નિરખ્યા છે, સ્વામી નારાયણ 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 શોભે ઉર્ધ્વરેખ એક ધ્યાન, અંગૂઠે નખમાં શોભે ઉર્ધ્વરેખ એક ધ્યાન, જમણે અંગૂઠે નખમાં શોભે ઉર્ધ્વરેખ એક ધ્યાન, જમણે અંગૂઠે નખમાં શોભે ઉર્ધ્વરેખ એક ધ્યાન, ચોટે આંગળીઓ જોઈ ચિત, બેઉ પાવરિયા પુનિત ચોટે આંગળીઓ જોઈ ચિત, એવી અરુણ કમળની કળી જેવી શોભે પગ આંગળી, જેવી અરણ કમળની કળી એવી શોભે પગ આંગળી, સ્વામી નારાયણ એવી શોભે પગ આંગળી, સ્વામી નારાયણ નખશ્રેણી મણી સમ ઉપરતા ને રૂઢારમ્ય, નખશ્રેણી મણી સમ ઉપરતા ને રૂઢારમ્ય, અંગૂઠા આંગળીઓ બહુ સારી જોઈ અંતરલીઓ ઉતારી, અંગૂઠા આંગળીઓ બહુ સારી જોઈ અંતરલીઓ ઉતારી, આંગળી અંગૂઠા ઉપર શોભે જીણા
સાતલ રૂપાળા ગુરુ શોભે સુંદર સુવાળા રંભા સ્તંભ સાતળ રૂપાળા દુંદ ભાંજત્ર ગે દેખી મારી ધન્ય કમાઈ લેખી દુંદ ભાંજત્ર ગે દેખી મારી ધન્ય કમાઈ લેખી કોમલ કટે કહીએ કેવી જોઈ અંતર ધાર્યા જેવી કોમળ કાટી કહો કેવી જોઈ અંતર ધાર્યા જેવી હે પેરી વળતાઈ પછેડી મારું મન બાંધ્યાની બેડી શીતળ સુખ જેમાં વિવળી પડે છે જો તેમાં ઓયણ સમ શીતળ સુખ જેમાં સ્વામી સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી
સુંદર શ્યામ સ્થાન હે મહારાજ શોભે સુંદર શ્યામ સ્થાન છબી તાર ઉપડતી છાતી પોળી રૂપાળી રંગ રાતી છબી તાર ઉપડતી છાતી પોળી રૂપાળી રંગ રાતી હેતે ભાર્યું આતિ હૈયું તે કેમ કરી જાય કહ્યું હેતે ભાર્યું આતિ હૈયું તે કેમ કરી જાય કહ્યું 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 તે કેમ કરી જાય કર્યું નાથ નિરખ્યા છે કુખ પડખા બે પગલું જોતા સુખ આવે છે ભલું કુખ પડખા બે પગલું જોતા સુખ આવે છે ભલું ખભા ખૂબ જોયા મેં ખાતે શોભા શું વખાણું વાતે ખભા ખૂબ જોયા મેં ખાતે શોભા શું વખાણું વાતે ભોજા ભરી બેવું પડે જોઈ જના મરણ ભય ટળે ભોજા ભરી અહો આજાનું બે બાહુ જોઈ બલિહારી હું જાઉં આજાનું બે બાહુ જોઈ બલિહારી હું જાઉં ગજ સૂંઢ સરીખી શોભે દેખી લોચન મારા લોભે ગજ સૂંઢ સરીખી શોભે લોચન મારા લોભે દિલ માન્યું જોઈ તે ડરિયો ગોળ અતોળ વળ ફર્યો માન્યું જોઈ તે ડરિયો જોઈ અતોળ વળ ફર્યો હા કોણી સુંદર શ્યામ સુવાળી રૂડી લાગે છે રૂપાળી શ્યામ સુવાળી રૂડી લાગે છે રૂપાળી કળાઈ કાંડા કહીએ કરભ જોઈ ગળે મીન મન ગરભ કળાઈ કાંડા કહીએ કરભ જોઈ ગળે મીન મન ગરભ હાથ હથેળી છે રાતી જોઈ રે ઠરે છે છાતી હાથ હથેળી છે રાતી જોઈ રે ઠરે છે છાતી પાંચે પાંચ આંગળીઓ સારી નાથ નિરખ્યા છે પોચે પાંચ આંગળીઓ સારી નાથ નિરખ્યા છે પોચે પાંચ આંગળીઓ સારી નાથ નિરખ્યા છે પોચે પાંચ આંગળીઓ સારી નાથ નિરખ્યા છે વેરા વેઢાઓ પરવારી નાથ નિરખ્યા છે વેરા વેઢાઓ પરવારી નાથ નિરખ્યા છે અસુ ફેરવા છે રાતા નથી કહીએ મેં કહેવાતા સુરવા છે રાતા નથી કહીએ
રાખ લાલમણી સંસારા તે તો મને લાગે છે તેજસ્વી જોઈ જીવ માં ગયા વસે અગ્રને તેજસ્વી નખ જીવ માં ગયા વસે કર સુંદર સરખા બે હું જોઈ દિલ ઉતારી સુંદર સોયા મણું ગણું રૂપાળું છે ગણું રૂડ સુંદર સોયા મણું દાઢી દેખી દિલડું ઠર્યું જોઈ વિષય સુખ વિસર્યું દાઢી દેખી દિલડું ઠર્યું જોઈ વિષય સુખ વિસર્યું ચિત્ત ચોટે એવી જીવું કે ચિત્ત ચોટે મન માનું મનોહર કોટે મન માનું મનોહર કોટે અધર પર વાળા સંપેખી દિલ રોરી જું તેને દેખી અધર પર વાળા સંપેખી દિલ ભરી વાણી હોઠે સુણી વિજય મન ન ગોઠે કેતે ભરી વાણી હોઠે સુણી વિજય મન ન ગોઠે દેખી તાંત તણી આવળિયું કહીએ કુંદ કુસુમની કળિયું દેખી તાંત તણી આવળિયું કહીએ કુસુમની કળિયું રૂડા રૂપાળા રસ ભરિયા સારા સુવર્ણે સાકરિયા રૂડા રૂપાળા રસ ભરિયા સારા સુવર્ણે સાકરિયા હા રસ ના એ છે રૂડી વાણી સોણી ચિત્તવૃત્તિ લો ભાણી રૂડી વા સ્વામિનારાયણ સુરી ચિત્ત વૃદ્ધિ રોગાણી ચોખું બોલે છે ચતુરાય સુણી વાણી પર બલ જાય ચોખું બોલે છે ચતુરાય સ્વામિનારાયણ સુણી વાણી પર બલ જાય મુખ ભર્યું મનોહર હા મરણ દુઃખ નાશે
સગ જેવી ના સહણિયાળી છે શુક ચંચુ દીપ સગ જેવી તે પર શીળી ચિન્હ નિહાળો જમણે ગાલે તિલ રૂપાળો પર શીળી ચિન્હ નિહાળો જમણે ગાલે તિલ રૂપાળો ગૌર ઓળ છે ગોળ જોઈ આવે સુખ અતોળ કર્ણ હરણ દુઃખ ના કહીએ જોઈ મોટા સુખ ને લઈએ કર્ણ હરણ દુઃખ ના કહીએ જોઈ મોટા સુખ ને લઈએ ઓ જોઈ મોટા સુખ ને લઈએ ઓ જોઈ મોટા સુખ ને લઈએ વામ કાને બિંદુ શ્યામ અતિ શોભે શોભા ધામ વામે કાને બિંદુ શ્યામ અતિ શોભે શોભા ધામ કાન ફૂટે ચોટે ચિત્ત જોઈ મન થાય ચકિત કાન ફૂટે ચોટે ચિત્ત જોઈ મન થાય ચકિત થાય ચકિત સ્વામી નારાયણ નારાયણ જોઈ મન થાય ચકિત સ્વામી નારાયણ નારાયણ ઓ સ્વામી નારાયણ મારા નાથ સ્વામી નારાયણ મારા નાથ સ્વામી નારાયણ મારા નાથ મોટો દુઃખ ભાગે વાસો લાસો વાલો લાગે જોઈ દિલ મોટો દુઃખ ભાગે વાસો લાસો વાલો લાગે જોઈ દિલ મોટો દુઃખ ભાગે વાસો લાસો વાવા લાગે જોઈ દિલ મોટો દુઃખ ભાગે ગમતી મરમાળી રાતિરે ખાય રૂપાળી આખો મન ગમતી મરમાળી રાતિરે ખાય રૂપાળી હા આખો મન ગમતી મરમાળી રાતિરે ખાય રૂપાળી આખો મન ગમતી મરમાળી અતિ ભરી છે અમૃતે નિહાળી જોઈ મે નિરાતે અતિ ભરી છે અમૃતે નિહાળી જોઈ છે નિરાતે પાપણ પર કર ચલ્યું સારી શોભે છે બે ભલિયું પાપણ ઉપર કર ચલ્યું સારી શોભે છે બે ભલિયું પ્રકૃતિ નયણે નિરખી દિશે કામ કમાન સરખી પ્રકૃતિ નયણે નિરખી દિશે કામ કમાન સરખી હાલ વચ્ચે રેખા રૂડી મારી મીટ તણી છે મૂડી હાલ વચ્ચે રેખા રૂડી મારી મીટ તણી છે મૂડી
મોટે ભાગે ભર્યું ભાલ જોઈ લમણા છૌ નિહાલ મોટે ભાગે ભર્યું ભાલ જોઈ લમણા છૌ નિહાલ નલવટ જોઈ મન લો ભાણું જાણું દોયલા દિનનું નાણું નલવટ જોઈ મન લો ભાણું જાણું દોયલા દિન નેણ ઉપરનો ભાગ નલવટ જોઈ મન લો ભાણું જાણું દોયલા દિનનું નાણું નલવટ જોઈ મન લો ચિંતાવી સુખ લઈએ કેશ કપાળ વચ્ચે કહીએ ચિન ચિંતાવી સુખ લઈએ તાળું ભૂપાળું છે દેહ વાદેવી લોકે સ્નેહ તાળું ભૂપાળું છે દેહ વાદેવી લોકે સ્નેહ સુંદર વાળ શ્વેત શ્યામ પેખી થાય પૂરણ કામ સુંદર વાળ શ્વેત શ્યામ પેખી થાય પૂરણ કામ શિખા સુંદર છે સારી નખ શિખા પર બલિહારી શિખા સુંદર છે સારી શિખા પર બલિહારી નખ શિખા પર બલિહારી સ્વામિનારાયણ નખ શિખા પર બલિહારી સ્વામિનારાયણ એવી મૂર્તિ મીરા તમારી નાથની રેખા છે એવી મૂર્તિ મીરા તમારી નાથની રેખા છે લેવું અંતરે ઉતારી નાથની રેખા છે લેવું અંતરે ઉતારી નાથની રેખા છે શોભે નખ શિખા શરીર ચિત્તે ચિંતાવી ધરું ધીર શોભે નખ શિખા શરીર ચિત્તે ચિંતાવી ધીર પુષ્ટ અંગો અંગ સુંદર મૂર્તિ મરમાળી મનહર પુષ્ટ અંગો અંગ સુંદર મૂર્તિ મરમાળી મનહર મૂર્તિ ઘણી છે ઘન શ્યામ શાંત સ્વભાવે સુખધામ મૂર્તિ ઘણી છે ઘન શ્યામ સ્વભાવે સુખદામ મહારાજની મૂર્તિ ન્યારી કર ચરણાદિક પરવારી મહારાજની મૂર્તિ ન્યારી કર ચરણાદિક પરવારી અંગો અંગે અલોકી
અલૌકિક નાથ નિરખ્યા છે આવે આનંદ મને અલૌકિક નાથ નિરખ્યા છે સ્વામી નારાયણ સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ સુખની ખાણી જીભે જાય નહીં વખાણી શીખા સુખની ખાણી જીભે જાય નહીં બાલાની મૂર્તિ નખ શીખા સુખની ખાણી જીભે જાય નહીં વખાણી નખ શીખા સુખની ખાણી જાય નહીં કેવી મૂર્તિ મનરંજન ચિત્તે ચિંતવું છું નિષદીના કેવી મૂર્તિ મનરંજન ચિત્તે ચિંતવું છું નિષદીના પ્રથમ પોઢે જાગે જ્યારે જોઈ જન મગન મન ત્યારે પ્રથમ પોઢી જાગે જ્યારે જોઈ જન મગન મન ત્યારે દિયે દર્શન દીન દયાળ નિજ ભક્તના પ્રતિપાલ દિયે દર્શન દીન દયાળ નિજ ભક્ત પછી દેહ ક્રિયા કરી આવે હાથ મૃતિકાએ મટી આવે પછી દેહ ક્રિયા કરી આવે વાલોજી હાથ મૃતિકાએ મટી આવે ચોળી કૂકી આંગળીઓ ધોય શુદ્ધ કરે સખળીઓ ચોળી કૂકી આંગળીઓ શુદ્ધ કરે સગળીઓ પછી દાતણ કરતા શ્યામ મુખ જોઈ લેતા સુખધામ પછી દાતણ કરતા શ્યામ મુખ જોઈ લેતા સુખધામ વતુ કરાવતા વળી નખ લેતા દસ આંગળી અંગ અત્તર ચોળેલ તેલ સુગંધી ફૂલેલ અંગ અત્તર ચોળેલ તેલ સુગંધી ફૂલેલ વળી નાતા ઉને નીરે લુતાલા સુપટ શરીરે વળી નાતા ઉને નીરે લુતાલા સુપટ શરીરે બીજું પેરે કોરું પટ ચડતા ચાખડી એ ચટ બીજું પેરે કોરું પટ ચડતા ચાખ પછી પછેડીઓ ઢી પાવન આવ્યા જમવાને જીવન પછી પછેડી પાવન આવ્યા જમવાને જીવન બેઠા ચાકલે અવિનાશ નાથ નિરખ્યા બેઠા ચાકલે તો નિષ્ફળાનંદ પાસ નાથ નિરખ્યા છે તો નિષ્ફળાનંદ પાસ નાથ નિરખ્યા છે તો નિષ્ફળાનંદ પાસ
शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम अनुमाप्य तुलम ही मन्यते सहजानंद गुरुं भजे सदा। विक्रम संवत 2079 आसो वद चौथ तारीख 1 नवंबर 2023 बुधवार श्री स्वामीनारायण मंदिर कुंडल धाम द्वारा चालती सवार नी कथा में स्टेज कुटीरे वाला मोटा मारा नाना मारा टप्पू महाराज बधा संतो नी सानिध्य अपने कथा भाग 516 में आया छे। અદ્ભુત અદ્ભુત માનસી યાત્રા આપણે માણી રહ્યા છીએ। એક સમયે આનંદાનંદ સ્વામી અને અક્ષરાનંદ સ્વામી બંને શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ હીરાજી સલાટે ડેરામાં રાસ મંડપની મૂર્તિઓ તથા ડેરા ઉપર બેસાડવાના પથ્થરના વાઘ બહુ સારા બનાવ્યા છે। આનંદાનંદ સ્વામી અને અક્ષરાનંદ સ્વામી એ વખતે વડતાલનું મંદિર બાંધકામ ચાલતું ત્યારે ત્યાં સેવામાં હતા, મંદિરના કામના દેખરેખમાં સંભાળમાં હતા અને મહારાજ વડતાલ આવેલા એટલે હીરાજી સલાટે જે સુંદર મજાના ડેરાની અંદર બેસાડવાના પૂતળાઓ બનાવેલા એના વખાણ મહારાજ આગળ કરે છે, બહુ સારા કર્યા છે।
ત્યારે મહારાજે કહ્યું, તો દેખાડો તો ખરા. તો ઘેડો. પછી આનંદાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી, હીરોભાઈ કડિયો ને બીજા જે કહી છે તે એ થતા હતા નાણમોલમાં, રામપ્રતાપભાઈ બંગલા. પછી ત્યાં ગયા, એ પૂતળા બંગલાના હેઠે ઓરડામાં મૂક્યા હતા. ત્યાં જઈને મહારાજને દેખાડ્યા, તે સર્વને સારી રીતે મહારાજે જોયા અને પછી રાજી બહુ થયા. અને તે સર્વે રાસમંડપના પૂતળા તથા વાઘ વગેરે સમસ્તને માથે મહારાજે હાથ ફેર્યો, પ્રસાદી ના કર્યા. હરિલીલામૃતમાં લખ્યું, જોઈ રાજી થયા મહારાજ, જોઈ રાજી થયા મહારાજ, કહ્યું સારું છે શિલ્પીનું કાજ, કહ્યું સારું છે શિલ્પીનું કાજ, જોતા ખામી કશી નથી એમાં, જોતા ખામી કશી નથી માત્ર નથી એક તેમાં, જીવ માત્ર નથી એક તેમાં, હોય જો જીવ પૂતળા વિશે, હોય જો જીવ પૂતળા વિશે, શિલ્પી સ્રષ્ટામાં શોભેદ દિશે, શિલ્પીમાં સર્જનહાર પરમાત્મામાં પછી ભેદ નો રે, કવિ શીખાવું રસ લાવી જાણે, કવિ શીખાવું રસ લાવી જાણે, કોણ સારા કવિને વખાણે, જો શીખાવ કવિ કાવ્ય રસ જાણે તો હારા કવિને કોણ વખાણે. ભાઈ અદભુત પૂતળા બન્યા છે. આ શિલ્પી જો એમાં પ્રાણ પૂરી શકતો હોય તો સર્જનહાર પરમાત્માને કોણ વખાણે. બાકી ગજબના પૂતળા બન્યા. પ્રાણ લાવે માસના પુતળા ને રમાડે, તો કેમ પથ્થર ના ના જીવાડે, કેમ પથ્થર ના ના જીવાડે, કેમ પથ્થર ના ના જીવાડે, કેમ પથ્થર ના ના જીવાડે. પણ જો કરુણા ઉર આણે, પણ જો કરુણા ઉર આણે, એવી લીલા દેખાડે આટાણે, એવી લીલા દેખાડે આટાણે. મહારાજ સમજી ગયા, મારા મિત્ર સખા બ્રહ્માનંદ સ્વામી જરાક કંઈક મારી પાસે અલૌકિક કાર્ય કરાવવા માગે છે, કે પછી મારા આશ્રિતો ગ્રંથમાં લખીને કથાઓમાં ગાયા કરે અને મારામાં હેત વધાર્યા કરે. એવા સાંભળી મર્મ વચન, એવા સાંભળી મર્મ વચન, મંદ મંદ હસ્યા ભગવાન, મંદ હસ્યા ભગવાન, અતિને તરની છડી હાથે, અતિને તરની છડી હાથે, પૂતળાને અડાડી તે નાથે, પૂતળાને અડાડી તે નાથે, જીવતા થઈ નાચવા લાગ્યા, સાક્ષી નાખી સાક્ષી નાખી નાચવા લાગ્યા, વાધા વિવિધ પ્રકાર ના વાગ્યા, પૂતળાઓના હાથમાં વાજા હતા એ બધા વાગ્યા. જુઓ 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 જુઓ, વાજા વિવિધ પ્રકાર ના વાગ્યા, સુણી જોવા મારા ઘણા જન, સુણી જોવા મારા ઘણા જન, થયા નિરખીને મનમાં મગન, થયા નિરખીને મનમાં મગન. આવું બન્યું, ગજબનું બન્યું. અને મહારાજ પુતળાને જોઈને કહ્યું, કા બ્રહ્માનંદ સ્વામી કેમનું લાગ્યું? મહારાજ બહુ હશિયાર,
બીજા બધા હસવા લાગ્યા. હીરાજી સલાટ ઉપર અતિશય મહારાજ રાજી થઈ ગયા. પછી મહારાજ આમ હાથ કર્યો એટલે બધા પાછા બંધ થઈ ગયા. પછી હીરાજીને કહ્યું, હીરા તું તો ખરો હીરો, હે કે તમે મારી પાસે વરદાન માગો, કે તમે જે માગો ને એ અમારે તમને આપવું. બહુ સારી સેવા કરી સ્વામિનારાયણ ભગવાન. રાજીપો દેવામાં કોઈ દી કંજુસાઈ નહોતા કરતા. બે કામમાં સ્વામિનારાયણ ભગવાનની ઉદારતા આભે આંબી ગયેલી મારા બાપ. એક રાજીપો દેવામાં થોક બંધ રાજીપો દે, ગાડા ભરીને, અરે કન્ટેનર ભરીને, અરે દરિયો ભરીને રાજીપો દઈ દે. અને બીજું એક સ્વામિનારાયણ ભગવાનને કોઈને પ્રેમ આપવામાં જરાય કંજુસાઈ નહીં. એવા મીઠા વેણ બોલે, એવો મીઠો આવકારો આપે, એવી કરુણાની દ્રષ્ટિ આમ હામું જોવે. પથ્થર જેવા, પથ્થર જેવા હોય ને માણા, એ પીગળીને પાણી થઈ જાય પુરુષોત્તમના પ્રેમ આગળ. તમે મીઠું બોલીને આ મન લીધું, મીઠડા બોલાજી. આપણે વિશે કોઈ કવિ લખતા નથી એટલે સારું છે, નહીતર એવું લખે, તમે કડવું બોલીને કાળજા કાપ્યા, એ કડવા બોલાજી. માગો માગો હીરાજી. હવે તમે મને કહી દો કે હીરાજી સલાટ શું માગશે. બોલો શું માગશે. અને નહીતર આપણે બધા ત્યાં જાત્રામાં હરીએ છીએ, આપણે હીરાજી બની જાઓ ને, આપણે જ પુતળા બનાવ્યા હતા ને મહારાજ, આપણા ઉપર જ રાજી થયા હતા. તે દીએ અવતાર હીરાજીનો હું જ હતો. અને માગવાનું કીધું, માગો. અને આપણે માગ્યું, હે વાલા, હે મહારાજ, આપવું જ હોય ને, આપવું જ હોય ને તમારે, રાજી જ થયા હોય ને તો તમારા ચરણ કમળમાં નિવાસ આપજો. ત્યાં ત્યાં સદા લુપ્ત રહું એવી દાસત્વ ભક્તિ આપજો. મહેરબાની કરીને બીજું કાંઈ દેતા નહીં, મહેરબાની કરીને બીજું કાંઈ દેતા નહીં. માગીએ ઈચ્છીએ ઘાટ ઘડીએ તોય ન દેતા. અમારા આ સિવાયના બીજા સંકલ્પો, આશયો, વાસનાઓ પૂરી ન કરતા પ્રભુ. અમે જીવ છીએ, ત્યાં ત્યાં ચોટ્યા રહેશું ને તમારામાં પછી ચોટશું જ નહીં. માટે એવી દાસત્વ ભક્તિ આપો, એવી પ્રીતિ આપો કે તમારા ચરણ કમળમાં અમે જેમ કમળના ફૂલમાં ભમરો મુગ્ધ થઈ જાય એમ અમે લુપ્ત થઈ જઈએ. આ વરદાન માગ્યું તેને સાંભળીને શ્રીજી મહારાજ પાછા ઓર પ્રસન્ન થઈ ગયા. વાહ હીરો, વાહ, હવે તું સાચો હીરો. શું તને માગતા આવડ્યું? મહારાજ કે તથાસ્તુ. બ્રહ્માનંદ સ્વામી કે જી મહારાજ. ક્યાં ગયા આનંદાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી? બોલો ને પ્રભુ, શું આને આપવું કહો? તો કે મહારાજ હવે છે જ એવી ભાવના વાળા એટલે. અને તરત જ મહારાજને મસ્તકે શ્વેત જરિયાની કસુંબી કોરની પાગ હતી, એ પાગ મસ્તકથી ઉતારી હીરા સલાટને માથે મૂકી દીધી. બોલો, બાથમાલીની ભેટી પડ્યા. અને પછી મહારાજ કે કામ એક રહી ગયું, આ પાગ હેઠી લઈ લો. હીરાજીએ પાગ હેઠી લીધી એટલે મહારાજે મસ્તકે બે હાથ મૂક્યા. રાજીપો દેવામાં લોભ રાખે એ બીજા, સ્વામિનારાયણ ભગવાન નહીં. અને આ જ્યારે બન્યું ત્યારે નથુ ભગત કે હું ત્યાં હાજર હતો, કે એવું લખ્યું એના ચોપડા, હું હાજર હતો.
અને મેં આ મારે નેણે જોઈને પ્રસંગ લખ્યો છે. એકવાર તાળી વગાડો. આવી ગજવેલ વાતું આપણા પાસે છે, નક્કર વાતું પોલાદ જેવી મજબૂત. માટે આ સંપ્રદાયનો પાયો જરાય ડગે એમ નથી, હલે એમ જ નથી. પાતાળિયા પાયા આ સ્વામિનારાયણ સંપ્રદાયના છે, એના ઉપર આ સંપ્રદાય ઊભો છે. આકાશમાં ચાંદો અને સૂરજ રહેશે ત્યાં સુધી આમ નામ ઊભો રહે. ગમે એવા વાવાઝોડા આવે, વરસાદ આવે, ઉથલ પાથલ થાય ધરતીમાં, પણ આ ન પડે. આનું સ્ટ્રક્ચર એવું જોરદાર છે. કચ્છમાં ધરતીકંપ થયો, બહુ બધા મકાનો નાન તેન પડી ગયા, પણ ભુજના રાજાનો મહેલ એમ નામ ઉભો રહ્યો સાહેબ, તળિયો ન પડ્યો. દુનિયાભરના એન્જિનિયરો ભણેલા ગણેલા માણસો જોવા આવ્યા, સાહેબ. અને માણસો વિચારે ચડી ગયા આ ભુજના રાજાનો દરબાર કેમ ન પડ્યો. ત્યારે ખબર પડી કે એનું સ્ટ્રક્ચર, એનો પાયો, એમાં જે રાખેલી કરામત, એમાં જે કરેલી મજબૂતાઈ, એને લઈને ખળભળીને ભુજ હેઠું પડ્યું. પણ મહેલ એમના ઊભો રહ્યો, હજી એમના ઊભો છે. એમ સાહેબ, જેના પાયા બરાબરના વ્યવસ્થિત મજબૂત હોય તો એ ન પડે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો એવો મજબૂત છે. અને કાંઈ ન થાય, ફાવો હોય એવો ધરતીકંપ થાય, સમજ્યા, 8 પોઈન્ટનો થાય કે 9 પોઈન્ટનો થાય, આને કાંઈ ન થાય. આ નેણે જોયેલા પ્રસંગો લખાણેલા છે સાહેબ, હું ને હાજર હતો. કેશ વાલા ભક્તો, આ દરેક પુતળાઓ હાલ વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિરની અંદર ઘુમટમાન થાંભલા ઉપર આજ પણ દર્શન આપે છે. ગોળ ઘુમટની ચારે બાજુ મૂકેલા છે, કરો દર્શન. આને સ્વામિનારાયણે નચાવેલા, આમાં એકવાર પ્રાણ પૂરેલો, અને આના હાથમાં જે વાદ્યો છે એની બધા વાગેલા, ટણન 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 ટણન, આ ઢોલકું વાગેલું, સમજાણું. જેવી તેવી વાત નથી આ વાત, દુનિયામાં કાંઈ નહીં. જો આ વીણા વગાડેલી આ માતાજીએ, આદભૂત. આ બધું ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું ધરતી ઉપર આ રીતે સાક્ષી પૂરે છે, સાક્ષી પૂરે છે સાહેબ. આ પૂતળા કહે છે કે સ્વામિનારાયણ પરબ્રહ્મ પરમાત્મા છે. વડતાલ ધામના પૂતળા બોલ્યા, સ્વામિનારાયણ સત્ય છે. મને તો આ લીલા ગાતા ગાતા મજા બહુ આવી ગઈ. હા, પેલા જાણે ધ્યાનમાં મજા બહુ આવી, હરિસ્મૃતિના ગાનમાં બહુ મજા આવી, અદભુત મજા આવી. પછી મને બહુ મજા આવી ને, એટલે મેં એક છંદ લખી નાખ્યો, પણ જો આ હરખું વગાડે તો મને ગાવાની મજા આવે. જોઈએ કેવું વગાડે. પ્રસાદીના પૂતળા દિવ્ય છે સગળા, બહુ એમાં અબળા વડતાલ ધામે દર્શન કરે સગળા, નર તથા અબળા ન કરે તે નબળા વડતાલ ધામે. પાળા તે પૂતળા કોનાથી શોભે ગળા, વાત
સાધક છે સગલા વડતાલ ધામે હરી કરી અકલ કળા વાપરી થી યોગ કળા નાચા તે ભૂતળા વડતાલ ધામે રે ભાઈ નાચા તે ભૂતળા રે ભાઈ નાચા તે ભૂતળા નાચા તે ભૂતળા નાચા તે ભૂતળા વડતાલ ધામે હવે આ લોકોને એકવાર તાળી વગાડો કેમ જે એને આજ હાચી દાનતથી તબલાન વગાડ્યું અને વાલા ભક્તો એનાથી પણ એક અજબ ગજબની વાત મેં તેદી શ્રીજી પ્રસાદી મહાત્મય કથામાં વડતાલ કરી હતી પણ આજ કહી દઉં કે તેદી સ્વામિનારાયણ ભગવાનના હાથમાં જે નેતરની હોટી હતી અને જે પૂતળાને અડાડીને પૂતળા નાચ્યા એ હોટી આજે વડતાલ દર્શન દેશો હરિમંડપમાં એના દર્શન થાય આ છે આ જો હું આંગળી બતાવું છું હોટી આ રીતે ઢગલો ઢગલો આમ બધી લુંબો ઝુંબો પ્રસાદીની વસ્તુ છે કેવી અદભુત વાતું છે બોલો આ છે સ્વામિનારાયણ સંપ્રદાય આ છે વડતાલ ધામ આ છે વડતાલ ધામમાં કરેલી મહારાજની લીલા અને જીવોના કરેલા કલ્યાણ અને એ બધું નજરે જોઈને લખનારા સ્વામિનારાયણ ભગવાનની સાથે રહેનારા અંગ રક્ષકો પાર્ષદો અને એની હાથે લખેલા ઓથેન્ટિક ન્યા વડતાલ લાઇબ્રેરીમાં પુસ્તકો છે બોલો કેટલા આપણે ભાગ્યશાળી છીએ આવું આપણને મળ્યું છે હવે આવા ભગવાન સ્વામિનારાયણને આપણે ન માનીએ ન સ્વીકારીએ ને દિલમાં ન ધારીએ તો આપણા જેવો નાકકટો કોઈ નહીં હવે આવા સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીને વાંચીને આપણે પાળીએ નહીં અને સ્વામિનારાયણ ભગવાનને તત્કાલ પામી જવા માટે વેગવંતા થઈએ નહીં તો આપણા જેવા લોબાડ કોઈ નહીં આટલી વાતો સાંભળ્યા પછી આપણામાં જો સુરાતાન ન આવે તો આપણા જેવો ઓહણસી કોઈ નહીં માટે ખબરદાર થઈને ભગવાનની આજ્ઞામાં રહીને ઇન્દ્રિયો અંતકરણને દેહને ભગવાનના નિયમોમાં રાખીને આપણે પરમાત્માની ભક્તિ કરવી છે ધ્યાન ધરવું છે અને આપણે તો આ શિબિર જ છે હે લીલા લહેર જ છે હરિભક્તોને બધાને એકદમ અહીંયા આવવું છે કેમ જે અહીં અવાશે અહીં રહેવાશે અહીં જમાશે અહીં દર્શન થશે સમજ્યા અહીંની ચરણરજ માથે ચડાવશે ત્યારે કેટલા પાપ બળશે કેમ જે ભગવાન સ્વામિનારાયણને 500 પરમહંસો ને લાખો હરિભક્તો અહીં ફેર્યા છે આ બધા મુક્તો અહીંયા ફરે છે એને ચરણે આ રેતી અડે છે એ રેતી આપણા મસ્તક ઉપર મુકાય એ કાંકરા બે માથે મૂકીએ આકરા પાપ બળી જાય એવા છે એ કાંકરા પાળે પાપ આકરા મહિમા હોય તો શું ન થાય ખોટમાં ખોટ જો આપણે કોઈ હોય ને તો મહિમાની ખોટ છે સાહેબ બાકી નાક છે કાન છે આંખ્યું છે મહિમા ન જ મોટા જબર પેટ છે બે થાળી ભરીને ખાઈ જઈએ એવા પટારા છે પણ મહિમા જોઈએ ને જોરદાર એ જરા એમાં જરા ખબર નહીં બહુ આપણે હિંમત રાખીને મહિમા કલ્પી ન શકતા ધારી ન શકતા વિચારી ન શકતા હમણાં મને હિસાબ દેવા આવ્યા એક સાધુ તો મને કે મહિમા બહુ નથી થતો મેં કીધું મહિમા એમનામ ન થાય મહિમા એમનામ ન થાય મેં તો મને કે મહિમા કેમ થાય મેં કીધું મહિમા થોડું ખડ છે તેમને ઉગે ખડ એમને ઉગે ખાટોડો એમને ઉગે મહિમા એમને પડ્યો પડ્યો થઈ જાય મેં કીધું તો મને કે એમાં કંઈ કરવું પડે મેં તો કરવું જ પડે એમાં કરવું પડે મેં કીધું મહિમા એમને નથી થતો મહિમા પોતે વિચારી વિચારીને કરવો પડે છે કલ્પી કલ્પીને મનન કરીને દ્રઢતા એની કરવી પડે છે અને પછી મેં એમ કીધું
કે મહિમા છે ને કઈ એમનામ ન ચડી જતો આપણા એમનામ ન ચડી જાય મહિમા, કા મહિમા લેવો પડે છે, મહિમા વાંકા વળીને લેવો પડે છે, વિચારી વિચારીને લેવો પડે છે કે આ ભાભાઓ ઘરબાર પરિવાર છોડી એસીમાં ઢોલિયામાં હું મૂકી અહીં ઢેફામ પડ્યા છે અને આમ કામ કરે છે, ઓહો આ કોઈથી ન થાય એમ વિચારી વિચારીને મહિમા લેવો પડે છે. મહિમા લઈએ તો મહિમા આવે, મહિમા લઈએ જ નહીં અને કંઈક આપણે આપણી રીતે બેફોર્મ જીવતા હોઈએ તો શું મહિમા જિંદગીમાં ન આવે. બધી વાતો હાવ ગૌણ જ લાગે, તુચ્છ જ લાગે, એવી જ ખોપડીમાં રાય ભરી હોય કે કોઈથી પ્રભાવિત જ ન થવાય તો ભગવાનથી એ નહીં થવાય. આ તમને કહ્યું ન મહિમા આવે એમ. મહિમા લેવાની રીત એવી છે, કેવી છે? એવી છે, કહું મહિમા છે ને નીચેથી લેવાનો હોય તો ભગવાનનો મહિમા થાય. એકવાર મેં શીખવાડ્યું હતું, હજી શીખવાડું, એક દાખલો દઉં. સારંગપુરમાં ગોપાલ સ્વામી હનુમાનજી દાદા પધરાવ્યા, રાઈટ? આપણને બધાને ખબર છે કેવો પ્રતાપ છે, જબ્બર પ્રતાપ છે. હવે ત્યાં છે ને પેલી લાકડી છે, આમ આ ટેકવી, અને ગોપાલ સ્વામીએ જ્યારે દાદા પધરાવ્યા ત્યારે ત્રાટક કર્યું. ઇતિહાસ એમ કહે છે કે મૂર્તિ તેદી દૈવત આવવાથી ડોલી હતી, એવો સાક્ષાત હનુમાનજી દાદાનો ત્યાં પરચો થયો હતો. વાલા ભક્તો, અમુક અમુક બહુ માથા ભારે ભૈરવ ભૂત જેવા બહુ એવા આવે ને તો નજરે જોયેલી વાત છે, આમાં આમ ડોળા કાઢે જાય ને એ ભૂત, સમજાણું? પછી ત્યાં એક કૂવો છે, એ કૂવાનું પાણી છાંટે ને રાડ પાડે, અને કેટલાક તો પાણી છાંટે તોય ન પીવે, પછી લાકડી અડાડે અને રાડ પાડે. એટલા બધા માથે ભારે હોય લાકડીથી ન બીવે, પણ એમ કે આ બાવો છે ને એની બહુ બીક લાગે છે. તમે વિચાર કરો એ લાકડીનું દૈવત એટલું, એ પાણીનું દૈવત એટલું, તો એ લાકડી જેણે હાથમાં લીધી એ ગોપાલ સ્વામીનું દૈવત કેટલું, અને એવા ગોપાલ સ્વામી અનંત જે પુરુષોત્તમ નારાયણના ચરણ ચાટે, એ પુરુષોત્તમ નારાયણ કેવા હોય! આમ મહિમા લેવાય, આમ મહિમા લેવાય. આ જેનો પગ એડ્યો છે તેથી આ ચરણ રજમાં એટલું દૈવત, તો એ ચરણમાં કેટલું દૈવત, અને એ ચરણ જેનો છે એમાં કેટલું દૈવત, અને એ જેનું ભજન કરીને આવા મહાન થયા છે એ કેટલા મહાન હશે એમ કલ્પના કરાય તો મહિમા થાય. મહિમા લેવો પડે છે સાહેબ, એમના મહિમા નથી થતો, બધાનો મહિમા લેલે જ કરવો પડે છે, મહિમા જ લેવાય, અમહિમા ન લેવાય. કોઈને દિલમાંથી ઉતારી ન નખાય, ભગવાનના સંબંધે એને ખૂબ મોટા મનાય, અને મોટા માનીએ ત્યારે મનાય છે ચાઈને મોટા વિચારી વિચારી કલ્પી કલ્પીને માનવા પડે છે. એમ નામ નહીં મનાઈ જતું, એમ નામ નહીં મનાઈ જતું. અને જેને એવો મહિમા હોય એની પાસેથી એના હૈયામાંથી નીકળતી વાતો શબ્દો સાંભળીએ એને લઈને મહિમા આપણામાં ઉછાળા મારે છે. જો આવી કથા ના થતી હોય તો કેવી રીતે મહિમા આવે? માટે મહિમા તો ચાય ચાયને લેવો પડે છે, લેવો એમને નથી માથામાં આવી જતો. માટે મહિમા લેવાની જેને જેને ટેવ છે એ આ સત્સંગમાં બહુ સુખિયા છે, અને મહિમા લેવાની જેને ટેવ જ નહીં
એને દુઃખ કોઈ દી મટશે નહીં. આ તમને હું લખી દઉં, હોનાના પત્રમાં લખી દઉં. જેને મહિમા લેવાની ટેવ નથી ને, એનું અંતર આનંદથી હિલોળા મારશે નહીં. એને પોતાની જિંદગી આમ ખુશ ખુશાલ પણે અનુભવાશે નહીં. ડહડતા હોય ને જિંદગી એવું લાગશે. અને મહિમા વાળાને તો બાપ, રાતે સુખ ન હોય એટલું દિવસે હોય, દિવસે ન હોય એટલું સુખ રાતે હોય. આમ રાતે એની આનંદમાં આનંદમાં જાય, એથી વધારે પાછો દી આનંદમાં જાય, એથી પાછી રાત આનંદમાં જાય. એને તો બાપ ઘનશ્યામ મહારાજ, રાત્રે ન વધે એટલે દિવસે વધે, દિવસે ન વધાય એટલે રાત્રે વધે. અને માતા ભક્તિ રમાડે એવું સત્સંગી જીવનમાં આવે છે અને ભાઈત ભાઈતનું જમાડે. એમ મહિમા વાળાને ભક્તિ ભાવના રાતે ન વધે એટલો દિવસે વધે, દિવસે ન વધે એટલો રાતે આનંદ ને ભક્તિ વધે. પણ ચાહી જાય ને મહિમા લેવા માંડીએ તો થાય, લેવા માંડીએ. મન કોઈને વિશે જરા ગોણતા અનુભવે ને ત્યાં મનને ઘસકાવવું પડે કે તું જ બહુ મહાન છો, બીજા કોઈ તને મહાન દેખાતા જ નથી. જ્યાં હોય ને બધે આમ આવું ગૌણ બુદ્ધિ જ રાખવાની, ક્યાંય પ્રભાવિત જ નહીં થવાનું. અને પ્રભાવિત એમનામ નથી થવાતું, ચાઈને પ્રભાવિત થવું પડે છે. ઘણી વખત એવું લાગે કે આમ ચાઈને બળ કરીને પ્રભાવિત થવાનું, હા પહેલાં બળ કરીને અખંડ વૃત્તિ ભગવાનમાં રાખવી પડે, પછી એની મેળે રહે ને ગમે એમ. પહેલાં બળ કરીને પ્રભાવિત થવું પડે, પછી પ્રભાવિત થવાની ટેવ પડે, અને પછી સહેજે સહેજે નાની નાની વાતમાંય આપણે અતિ પ્રભાવિત થઈએ અને અતિ હૃદયથી સુખિયા થઈએ. ભગવાને દેવામાં કાંઈ ખોટ રાખી નથી, તાણે રાખી નથી, લોભ રાખ્યો નથી. નંદ સંતોએ આપણને દેવામાં કોઈ કસર છોડી નથી, કોઈ કસર રાખી નથી. આપણા વડવાઓએ આપણને ખૂબ આપ્યું છે. આજ પણ મોટા ભક્તો સંતો આપણને આપવામાં કાંઈ કરતા, કાંઈ ચિકાશ રાખતા નથી. છૂટે હાથે દિલના પ્રેમથી આપણને ખૂબ ખૂબ આપણા કલ્યાણ માટેની સામગ્રીઓ ઢગલા માટે આપે છે. પણ જો આપણને એની કિંમત નહીં હોય, મહિમા નહીં હોય, તો ઉમંગ નહીં આવે સેવા કરવાનો, ભજન કરવાનો, ભગવાન સંભાળવાનો, ધ્યાન ધરવાનો, નિયમ પાળવાનો, ઉત્સાહ નહીં ચડે. માટે આ તો બધું ચાઈ ચાઈને કરવું પડે તો થાય બાપા, એની મેળે કાંઈ થઈ જતું નથી. આ તમને કહ્યું બધાને ભાવથી. જય સ્વામી. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આખલડીના તારા, રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયાન હાર. અતિ પાવી ગયો છું વાલા, ઓ અતિ પાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો. ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. સત્સંગ મેં અબ આય દે તે, સંત હરિ જન ભાઈઓ દે તે, સબ હૈ મુક્ત અનારી હી, સ્વભાવ અબ ભૂલ ગયે તે હી, સ્વભાવ
સહજાનંદ સ્વામી મહારાજની. સર્વે વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.